નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ ચૌદ જાન્યુઆરી બે હજાર ત્રેવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતા પહેલાં જણાવી દેવું કે જો મિત્રો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઈકોનને પ્રેસ કરીને અને તમને જો આ વિડીયો પસંદ આવે ને તો વિડીયોને લાઇક અને શેર અવશ્યથી કરજો એટલીસ્ટ ત્રણ મિત્રોને શેર કરજો અને બધા મિત્રોને ઉત્તરાયણની શુભેચ્છાઓ હેપી ઉત્તરાયણ ઓકે ચલો તો શરૂઆત કરીએ આજના આપણા સેશનની સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાય ગયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેકે દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે તમારા કેટલા જવાબો સાચા છે ત્યારબાદ તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે કે આમ જોઈએ ને તો ડેલી જે કે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ આ દસ પ્રશ્નોમાંથી તમારા કેટલા જવાબ સાચા છે એ તમારે જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને આ દસમાંથી પાંચ પ્રશ્નો ભારતની ભૂગોળના છે અને બાકીના જે પાંચ પ્રશ્નો છે ને એ પાંચ પ્રશ્નો ભારતના ઇતિહાસના છે તો તમે તમારા જવાબ લખોની છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન છે કે તાજેતરમાં ગુજરાતના કયા શહેરમાં મિલેટ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું તો સાચો જવાબ આવશે ગાંધીનગરમાં ગાંધીનગરમાં આનું આયોજન કરવામાં આવ્યું હતું તમને ખબર છે ને કે આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ છે બે હજાર ત્રેવીસ યુનાઇટેડ નેશન્સે ઘોષિત ઘોષિત કર્યું છે કે બે હજાર ત્રેવીસનું વર્ષ છે ને એને આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ ઘોષિત કર્યું મિલેટ એટલે કે જે ઘઉં અઘને સોરી બાજરી મકાઈ જુવાર રાગી આ બધા ઝાડા ધાન આવે ને એનું એનું વર્ષ અને આપણા જે સીએમ છે ભૂપેન્દ્ર પટેલ એમની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં મિલેટ મહોત્સવની ઉજવણી કરવામાં આવી અગિયારમી તારીખે રાજ્યના આઠ મહાનગરોમાં યોજાનારા આ મહોત્સવમાં એકચ્યુલી ગાંધીનગરમાં આયોજન થયું બાકીના સાત મહાનગરોમાં પણ આનું આયોજન થશે તમને ખબર છે આપણા ગુજરાતની અંદર ટોટલ આઠ મહાનગરો છે અમદાવાદ વડોદરા રાજકોટ સુરત ભાવનગર જામનગર જૂનાગઢ અને બીજું કયું બાકી રહ્યું ગાંધીનગર તો આઠ મહાનગરોમાં યોજાનારા આ મહોત્સવમાં તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ ખેડૂતોને ક્રોપિંગ સિસ્ટમ બેઝ તાલીમ આપવામાં આવશે આ ઉપરાંત જુવાર બાજરી અને રાગીના પ્રમાણિત બીજનું વિતરણ અને નિર્દેશન પણ કરવામાં આવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતની પારંપરિક ખેત પેદાશ મિલેટ્સ એટલે કે ઝાડા ધાનને પ્રોત્સાહન આપવા માટે જે પ્રયાસો છે એનું ફળ મળી ગયું આપણને શું ફળ મળ્યું કે બે હજાર ત્રેવીસને યુનાઇટેડ નેશન્સે આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ તરીકે ઉજવવાનો નિર્ણય કરી દીધો છે એટલે ભારત સહિતના દુનિયાભરના દેશોમાં મિલેટની ઉપયોગા ઉપયોગિતા અંગે ફેલાશે જનજાગૃતિ આવશે અને આના અંતર્ગત આ મિલેટ ઉત્સવ મહોત્સવ છે ને યોજાઈ ગયો હતો અહીંયા ધાન્યની વાત છે જે તમને ખબર છે આપણા કેન્દ્રીય કૃષિ મંત્રી કોણ છે નરેન્દ્રસિંહ તોમર છે તો તમારે જણાવવાનું છે કે આપણા ગુજરાતના કૃષિ મંત્રીનું નામ શું છે કિસાન દિવસ આપણે ડિસેમ્બરે જન્મદિવસ જેમણે પોતાના ચરણ કદી પણ લોકસભામાં મૂક્યા જ નહોતા એમની સમાધિને કિસાન ઘાટ કહે છે આપણા પૂર્વ પ્રિયમ હતા તેઓ ત્યારબાદનો સેકન્ડ ક્વેશ્ચન દર વર્ષે સશસ્ત્ર દળ વેટરન ડે ક્યારે મનાવવામાં આવે છે તો જવાબ રહેશે આજનો દિવસ એટલે કે ચૌદમી જાન્યુઆરી છે એને આર્મ ફોર્સિસ વેટર્ન્સ ડે એટલે સશસ્ત્ર દળ વેટર્ન્સ ડે તરીકે મનાવવામાં આવે છે બે હજાર કરવામાં આવે છે ઓકે છે સોરી તો બે હજાર સત્તર થી દર વર્ષે ચૌદમી જાન્યુઆરી એ સશસ્ત્ર દળ વેટરનન્સ ડે મનાવવામાં આવે છે આ દિવસનો ઉદ્દેશ રાષ્ટ્રની સેવામાં આપણા નિવૃત્ત સૈનિકોની જે નિસ્વાર્થ નિષ્ઠા અને બલિદાનને સ્વીકારવાનો અને સન્માન કરવાનો છે બે હજાર ત્રેવીસમાં સાતમા નંબરનો દિવસ છે આ ચૌદ જાન્યુઆરી ઓગણીસો ત્રેપનના રોજ નિવૃત્ત થયેલા ભારતીય સશસ્ત્ર દળોના પ્રથમ ભારતીય કમાન્ડર ઇન ચીફ ફિલ્ડ માર્શલ કે એમ કરિયપ્પા ઓવીએ દ્વારા આપવામાં આવેલ સેવાના આદર માટે અને આ એમની માન્યતાને ચિહ્નિત કરવા માટે આ દિવસને મનાવવામાં આવે છે તમારા માટે પ્રશ્ન છે ઇન્ડિયન આર્મી ડે ક્યારે મનાઈએ છે ઇન્ડિયન એરફોર્સ ડે આઠમી ઓક્ટોબર ઇન્ડિયન નેવી ડે ચોથી ચોથી ડિસેમ્બર તમારે ઇન્ડિયન આર્મી ડે તમને ક્યારે મનાવીએ છે આપણે તમને આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો અને ભણવાની મિત્રો મોજ પડી હોય ને તો વિડીયોને એક લાઈક કરજો અને તમારા એટલીસ્ટ ત્રણ મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો તમે મન મૂકીને વર્ષો અમને આ ના ફાવે ફાવે તો હેલીના માણસ છે આ અને પરસેવાથી જિંદગીને માંજી છે મિત્રો એટલા માટે જ આટલી ચમકી છે મિત્રો ઓકે હવે મિત્રો તેલંગાણાના નવા મુખ્ય સચિવ શાંતિ કુમારી તમે કહેશો કે આ શાંતિનો સ્પેલિંગ ખોટો પણ એમણે જે લખે છે આપણે અહીંયા લખ્યું છે એમને એસ એ લખે છે એટલે આપણે પછી સકોરાનો સ ના લખી શકાય ને અને એ લોકો તો શું કરે ખબર છે આમ લખે છે શાંતિ આપણે એને શાંતિ કહીશું શાંતિકુમારી વરિષ્ઠ આઈ અધિકારી છે શાંતિકુમારીને તેલંગાણાના નવા મુખ્ય સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે શાંતિકુમારી કુમારી બી આર કે ભવનમાં સચિવાલયમાં રાજ્યની પ્રથમ મહિલા મુખ્ય સચિવ તરીકેનો ચાર્જ સંભાળ્યો છે તમારા માટે પ્રશ્ન આપણા ગુજરાતના પ્રથમ મહિલા મુખ્ય સચિવનું થોડા સમય પહેલાં નિધન થયું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે હતા આપણા સીએમ ત્યારે તેઓ હતા મુખ્ય સચિવ તરીકે તમને આવડતું હોય તો કહો અત્યારે તો મુખ્ય સચિવ કોણ છે પંકજ કુમાર છે ગુજરાતના કેન્દ્ર કર્મચારી અને તાલીમ વિભાગ છે એના દ્વારા તેલંગણા સરકારમાંથી છૂટા કરવામાં આવેલ વર્તમાન કુમારનો હવાલો હવે શાંતિ જો અહીંયા શાંતિ તો પણ આવી ગયું છે શાંતિ આ રીતે આખે શાંતિ કુમારી સંભાળવાના છે ઓકે તો એ તમે યાદ રાખજો હવે તેલંગણાની વાત છે કે ચંદ્રશેખર રાવ એના સીએમ છે તમિલ સાય સૌંદર્યરાજન ગવર્નર છે હૈદરાબાદ એનું કેપિટલ છે અને તમને ખબર છે ને હાઈકોર્ટ પણ હૈદરાબાદમાં આવેલી છે એના જે ગવર્નર છે ને તમિલ સાય સૌંદર્યરાજન એ પુડુચેરી જે યુનિયન ટેરેટરી છે એના લેફ્ટનન્ટ ગવર્નર છે એ પણ તમારે યાદ રાખવાનું છે ઓકે મિત્રો ભણવાની મજા પડી હોય વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો ત્રણ મિત્રોને શેર કરજો અને આપણી બંને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને અને ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લેજો બરાબર ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લેજો ડેઇલી કરંટ અફેરની પીડીએફ ફાઇલ બિલકુલ ફ્રીમાં મળશે પોલ્સ પણ રમવા મળશે અને મિત્રો આખી દુનિયામાં રજા હોય છે ને ત્યારે પણ આપણું કામ ચાલતું જ હોય છે સતત અને સતત જ્યાં સુધી એવી કોઈ પરિસ્થિતિ ના આવે કે હું કામ ના કરી શકું તમારે જોવું હોય તો આપણા બધા વિડીયો જોઈ લો તમને ખ્યાલ આવશે ગેપ શોધવો મુશ્કેલ પડશે તમને તો તમે પણ તમારી ફરજ સમજીને લાઈક કરજો વિડીયોને શેર કરજો શેર મેક્સિમમ કરો ને ચેનલને સબસ્ક્રાઈબ કરો પસંદ આવે તો જ લાઈક કરજો બાકી શેર કરો બીજા લોકોને પણ બેનિફિટ થાય અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બંને ચેનલને તાજેતરમાં કયા રાજ્યમાં જાતિ સર્વેક્ષણનો પ્રથમ તબક્કો શરૂ થયો શરૂ થયો છે રાજ્યની અંદર વિવિધ વિસ્તારમાં તો જવાબ રહેશે બિહારમાં કઈ જગ્યાએ બિહારમાં તો તાજેતરમાં બિહાર સરકારે રાજ્યના વિવિધ ભાગોમાં જાતિ સર્વેક્ષણ શરૂ કર્યું છે પ્રથમ તબક્કામાં રાજ્યના તમામ ઘરોની સંખ્યા ગણશે અને તેની નોંધણી કરવામાં આવશે મુખ્યમંત્રી કુમારે જણાવ્યું છે કે દરેક પરિવારની આર્થિક સ્થિતિ સાથે માત્ર જાતિઓ નહીં પરંતુ પેટા જાતિઓને પણ સૂચિબદ્ધ કરવામાં આવશે તેમજ ગણતરીકારો જે પણ છે ને રાજ્યની બહાર રહેતા જેટલા પણ લોકો છે એમની જોડે પણ વાત કરવાના છે સર્વેમાં દરેક પરિવારની આર્થિક સ્થિતિ જે સર્વે છે ને એમાં દરેક પરિવારની આર્થિક સ્થિતિનો યોગ્ય રીતે ઉલ્લેખ કરવામાં આવશે અને પહેલીથી લઈને ત્રીસમી એપ્રિલ સુધી શરૂ થનાર સર્વેના બીજા તબક્કામાં ઘરોમાં રહેતા લોકો તેમની જ્ઞાતિઓ સામાજિક આર્થિક પરિસ્થિતિ વગેરેને એકત્રિત કરવામાં આવશે સમગ્ર કવાયત હાથ ધરવા માટે લગભગ પાંચ લાખ લોકો રોકાયેલા છે અને પાંચસો કરોડ રૂપિયા છે ને એ આકસ્મિક ભંડોળમાંથી રાજ્ય સરકાર વાપરવાની છે બિહારની વાત કરી છે બિહાર છે એને તમે જોઈ શકો છો મેપમાં બિહાર છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો ને પચાસમાં સ્થાપના કેપિટલ પટના છે સીએમ કુમાર છે ગવર્નર ફાગુ ચૌહાણ છે અને હાઈકોર્ટ પટનામાં છે બિહાર છે એમાં આવેલું છે વિક્રમશીલા ગંગટેક સેન્ચ્યુરી તમારા માટે પ્રશ્ન બિહારનો શોક કઈ નદીને કહેવાય છે અને બિહારની બીજી વાત કરી નાલંદા વિશ્વવિદ્યાલય ભારતની પ્રાચીન ભારતની વિદ્યાલય એ પણ ત્યાં બિહારમાં આવેલી છે બરાબર અને ડાયનેમિક મેપનો અમલ કરનાર જમીન માટે એ પણ બિહાર પ્રથમ રાજ્ય છે આટલી વસ્તુ યાદ રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન વર્ષ બે હજાર ત્રેવીસમાં કોપ અઠ્યાવીસનું આયોજન ક્યાં કરવામાં આવશે તો કોપ એટલે કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ એનું આયોજન યુ એ ઈ યુનાઇટેડ આરબ એમિરાતમાં કરવામાં આવશે અત્યારે શા માટે ચર્ચામાં છે કેમ કે તમે જે જોઈ રહ્યા છો ઇમેજમાં તો એ જે ઇમેજમાં તમે જોઈ રહ્યા છો એમણે ના આ વર્ષના નવેમ્બરમાં અંતમાં ઇજિપ્તમાંથી યુએન ક્લાઇમેટ વાતાઘાટોનું પ્રમુખ પગ કોણ સંભાળશે યુ એ ઈ તો એના અધ્યક્ષ બનશે બરાબર છે અને આનું આયોજન ત્રીસ નવેમ્બરથી બાર ડિસેમ્બર દરમિયાન થવાનું છે એમનું નામ યાદ રાખજો અલ ઝાબેર નામ છે તો અમીરાતી સત્તાવાળાએ શું કર્યું છે યુએઈના પ્રમુખ જે છે ને શેખ મોહમ્મદ બિન જાયદ અલ નૈયાન એમણે પોતાના વિશ્વાસ છે સુતાન અલ ઝાબેર એમને નામાંકિત કર્યા જેવો આબુધાબી નેશનલ ઓઈલ કંપનીના સી ઈઓ છે યુએઈ બે હજાર પંદર પેરિસ કરારને બહાલી આપનાર પ્રથમ પ્રદેશનો પ્રથમ દેશ બે હજાર પચાસ સુધીમાં ચોખ્ખી શૂન્ય ઉત્સર્જન સુધી પહોંચવા માટે પ્રતિબદ્ધ છે બરાબર છે તમારા તમને ખબર છે કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ કોપ સત્યાવીસનું નું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું ઈજિપ્તમાં અને તમારા માટે પ્રશ્ન કે અત્યારે યુ જે ત્રીસ નવેમ્બરથી બાર ડિસેમ્બર દરમિયાન જે યોજાવાનું છે ને કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ ત્યાં વિશ્વની પ્રથમ ફ્લાઈંગ બોટ છે એનું અનાવરણ કરવામાં આવશે એ પણ હાઇડ્રોજન સંચાલિત વિશ્વની પ્રથમ હાઇડ્રોજન સંચાલિત ફ્લાઇંગ બોટ એટલે કે પાણીમાં તરે અને હવામાં ઉડે એનું નામ તમારે કહેવાનું છે જો તમને આવડતું હોય તો ઓકે અને યુએની વાત કરીએ છે યુએઈનું કેપિટલ આબુધાબી છે એની કરન્સી યુએ દિરહામ છે અને એના પ્રેસિડેન્ટનું નામ શેખ મોહમ્મદ બિન જાયેદ અલ નાહિયાન છે મિત્રો ભણવાની મોજ પડી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો કરી લેજો અને તમારા મિત્રો જોડે શેર કરજો ઈસીઆઈએલ ઇલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડના ચેરમેન અને એમડી બની ગયા છે અનુરાગ કુમાર ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ તરફથી જારી કરવામાં આવેલ એક આદેશ અનુસાર અનુરાગ કુમારને ઈ સી આઈ એલના સીએમડીના પદ પર નિમણૂક કરવામાં આવ્યા છે અને એમણે પદનો ચાર્જ સંભાળે ત્યારથી તેમની નિવૃત્તિની તારીખ છે એ કઈ છે એકત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ અથવા તો આગળનો ઓર્ડર મળે ત્યાં સુધી બેમાંથી જે વહેલું હોય તે ની વાત કરીએ ઓગણીસો ને સડસઠમાં એની સ્થાપના થઈ હૈદરાબાદમાં એનું કેપિટલ છે કઈ જગ્યાએ હૈદરાબાદમાં એની સ્થાપના કોણે કરી એ એસ રાવ એસ રાવે કરી અને તમારા માટે એક પ્રશ્ન કે આપણા મેટીના મિનિસ્ટર કોણ છે મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એના મંત્રી કોણ છે કેન્દ્રીય મંત્રી કમેન્ટ બોક્સમાં જણાવો મિત્રો સોશિયલ મીડિયાથી સોશિયલ મીડિયા ના માધ્યમથી તમે મારો મને ફોલો કરી શકો છો મારું ઇન્સ્ટાગ્રામ આઈડી રાજેશ ડોટ આઈ ડોટ ભાસ્કર છે મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને મારું ટેલિગ્રામ આઈડી તો બધાને ખબર જ છે રાજેશ ભાસ્કર અહીંયાથી ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે અને પોલ્સ રમવા મળશે જો આ પ્રમાણેનો લોગો બધામાં સેમ રહેશે તમે જ્યાં પણ જશો આવો લોગો જોવા મળે એટલે સમજી લો કે હું છું બરાબર છે અને ભણવાની ખરેખર મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો ઓકે અને મારા પરસેમાની લીલા તો જુઓ ભર ઉનાળે લીલોછમ થતો રહ્યો છું અને તમને તો ચોમાસું પલાળી ના શક્યું અને હું ભર ઉનાળે ભીંજાતો રહ્યો છું ત્યારબાદનો ક્વેશ્ચન તાજેતરમાં કોણે મણિપુરના ઇમ્ફાલમાં પોલો પ્લેયરની એકસો વીસ ફૂટ ઊંચી પ્રતિમાનું ઉદઘાટન કર્યું છે તો આપણા જે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી છે યાદ રાખજો ગૃહ પ્રસ સહકાર બે મંત્રાલય છે અમિત શાહ એમણે મણિપુરના ઇમ્ફાલમાં પોલો પ્લેયરની એકસો વીસ ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું છે ઓકે અને એકચ્યુલી મણિપુરની અંદર ઇમ્ફાલમાં માર્જિન પોલો કોમ્પ્લેક્ષમાં પોલો સવારી કરતા પ્લેયરની ને વીસ ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું ઉદઘાટન કર્યું ઉદઘાટન સમારોહ દરમિયાન મણિપુરના મુખ્યમંત્રી એન બિરેનસિંહ હાજર હતા તેમણે ગૃહમંત્રી અમિત શાહને પોલો મેલેટના રમતનું ચિત્ર આપ્યું હતું અને પોલો મેલેટ અને રમતનું ચિત્ર આપ્યું હતું મણિપુર ભારતમાં પોલોના જન્મસ્થળ તરીકે ઓળખાય છે નોટ કરજો પરીક્ષામાં પૂછાય છે પોલોની આધુનિક રમત મણિપુરમાંથી ઉતરી આવેલી છે આ રમત પહેલાં સગોલ કાંગ કહેવાતી હતી કંજાઈ બાઝી અથવા પુલુ આ ત્રણ વસ્તુ કહેતા હતા વિશ્વનું સૌથી જૂનું પોલો ગ્રાઉન્ડ મણિપુરની ઇમ્ફાલ પોલો ગ્રાઉન્ડ છે પોલો ગ્રાઉન્ડનો ઇતિહાસ ઈસવીસન તેત્રીસથી શરૂ થતા શાહી ઇતિહાસ ચિથરોલ કુંબાબામાં સ્થાપિત છે ઈસવીસન તેત્રીસો ઈશુ ભગવાન થઈ ગયાના એમના તેત્રીસ વર્ષ પછીની વાત છે આ એટલે કેટલા વર્ષ થયા ગણતરી મારો એક હજાર નવસો નવ્વાણું વર્ષ થયા બે હજાર ત્રેવીસ આવી ગયો ને મણિપુરની વાત કરી છે તમારા માટે એક પ્રશ્ન મણિપુરની અંદર એક તરતુ એક સરોવર છે એનું નામ શું છે મણિપુર છે ભારત જોડે મર્જ થયું પંદર ઓક્ટોબર ઓગણીસો ઓગણપચાસ કેપિટલ ઇમ્ફાલ ગવર્નર લા ગણેશન અને ચીફ મિનિસ્ટર એન બિરેન સિંઘ હાઈકોર્ટ ઇમ્ફાલમાં છે તમને મેં અહીંથી શીખવાડ્યું છે ઘણી વખત લા ગણેશન આવે તો મણિપુર પણ ગણેશી લાલ આવે એ ક્યાંના ગવર્નર છે તો એ ઓડિશાના છે મણિપુરના પહેલાં બોક્સર યાદ આવે છે તમારે જણાવવાનું છે એમનું નામ શું છે છ વખતના વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયામાં પબ્લિક સ્કૂલોમાં પંજાબી શીખવામાં આવશે હવે પશ્ચિમી ઓસ્ટ્રેલિયામાં પબ્લિક સ્કૂલોમાં પંજાબી શીખવામાં આવશે ઓસ્ટ્રેલિયાની સરકારે શું કર્યું છે એમને બે હજાર એકવીસમાં વસ્તી ગણતરી થઈ ત્યારબાદ પંજાબીને સૌથી નવી ભાષા તરીકે અપનાવી રહી છે જે દર્શાવે છે કે ઓસ્ટ્રેલિયામાં સૌથી ઝડપથી વિકસતી ભાષા પંજાબી છે જે બે લાખ ઓગણચાલીસ હજારથી વધુ લોકો ઘરે તેનો ઉપયોગ કરે છે જે બે હજાર સોળ કરતાં એંસી ટકાથી વધુનો વધારો દર્શાવે છે ઓસ્ટ્રેલિયામાં પંજાબી બોલનારાઓની સંખ્યા સતત વધી રહી છે પંજાબી ભાષા દેશમાં સૌથી ઝડપથી વિકસતી ભાષા બની ગઈ છે આ વર્ષે પ્રી પ્રાઇમરીથી લઈને બારમા સુધીનો અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવશે અને બે હજાર એકવીસમાં અભ્યાસક્રમમાં તમિલ તમિલ જો ઓલરેડી સામેલ છે હિન્દી કોરિયન ભાષાઓનો સમાવેશ થઈ ગયો છે આ તમિલ છે ને એ આપણા ભારતની અંદર સંસ્કૃત પછી બીજા નંબરની સૌથી પ્રાચીન ભાષા છે ઓસ્ટ્રેલિયા છે એનું કેપિટલ તમારે જણાવવાનું છે એના પ્રાઇમ મિનિસ્ટર એન્થની એલ્બેનિસ છે અને કરન્સી ઓસ્ટ્રેલિયન ડોલર છે હવે જોઈશું અગાઉની પરીક્ષામાં ભૂગોળના પ્રશ્નો પ્રથમ સવાલ હૈદરાબાદ કઈ નદીના કિનારે આવેલું છે તો મુશી નદીના કિનારે સેકન્ડ દક્ષિણ ભારતની સૌથી લાંબી નદી કઈ છે તો ગોદાવરી ભારતમાં સૌથી વધારે આયાત શેની થાય છે તો ખનિજ તેલ ભારતની વસ્તીની દૃષ્ટિએ સૌથી મોટું રાજ્ય કયું છે વસ્તીમાં ઉત્તર પ્રદેશ વિસ્તારમાં સૌથી મોટું રાજસ્થાન વસ્તીમાં સૌથી નાનું સિક્કિમ અને વિસ્તારમાં સૌથી નાનું ગોવા એકવીસ માર્ચ પછી ઉત્તર ગોળાર્ધમાં સૂર્ય કઈ તરફ આગળ વધે છે તો કર્કવૃત તરફ હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતના ઇતિહાસના પ્રશ્નો તમે તમે મિત્રો હું આપી રહ્યો છું ને જે આન્સર આપ્યા છે કરજો કેટલા સાચા પડ્યા છે જણાવજો ભારતની પ્રજા પ્રાચીન યુગથી પર્યાવરણ પ્રેમી રહી છે ઉષા પ્રતિ કહી શકાય તો વૃક્ષ પ્રત્યેના પ્રેમના લીધે ઓગણીસો સાતમાં જર્મનીમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં સૌપ્રથમ વખત કોણે હિન્દનો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો મેડમ વિખાઈજી કામા ત્રીજો પ્રશ્ન ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો એવું કોણે કહ્યું હતું સ્વામી વિવેકાનંદ અને એમનો જન્મદિવસ બારમી જાન્યુઆરી બે દિવસ પહેલાં જ ગયો ભારતમાં રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે મનાઈએ છીએ આંતરરાષ્ટ્રીય યુવા દિવસ છે બારમી ઓગસ્ટ ધાતુની શોધ નહોતી થઈ ત્યારે સેમાંથી બનાવેલા પાત્રોનો વાસણોનો ઉપયોગ થતો હતો જેમાંથી તો માટીમાંથી બનાવતા હતા સ્વતંત્ર ભારતના સૌપ્રથમ ગૃહમંત્રી કોણ હતા તો સરદાર પટેલ અને નાયબ વડાપ્રધાન પણ તેઓ જ હતા હવે મિત્રો ગઈકાલે પૂછેલા સવાલોના જવાબ પ્રથમ સવાલ દાયેત્રમાં કઈ ફિલ્મના ગીત નાટુ નાટુએ શ્રેષ્ઠ મૂળ ગીત માટેનો પ્રતિષ્ઠિત ગોલ્ડન ગ્લોબ એવોર્ડ જીત્યો તો આર 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 સેકન્ડ પ્રશ્ન દાયતર્યમાં બ્રિટિશ જુનિયર ઓપન ટુર્નામેન્ટમાં ગર્લ્સ અંડર ફિફ્ટીન કોસ્ટ ટાઇટલ કોણે જીત્યું છે અનાહત સિંહ દિલ્હીની છે નોટ કરજો હવે આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈશું પ્રથમ સવાલ એવો પૂછ્યો હતો આપણા કૃ કૃષિ મંત્રી છે એમનું નામ શું છે ગુજરાતના તો યાદ રાખજો રાઘવજીભાઈ પટેલ સેકન્ડ પ્રશ્ન એવો પૂછ્યો હતો ઇન્ડિયન આર્મી ડે ક્યારે મનાઈએ છીએ આવતીકાલે છે ભાઈ યાદ કરજો પંદરમી જાન્યુઆરી ત્રીજો પ્રશ્ન ગુજરાતના પ્રથમ મહિલા મુખ્ય સચિવ જેમનું રિસન્ટલી નિધન થયું છે એમનું નામ હતું મંજુલા સુબ્રમણ્યમ શું છે મંજુલા સુબ્રમણ્યમ ચોથો પ્રશ્ન બિહારનો શોક કોને કહેવાય છે કોશી નદીને પાંચમો કે કોપ અઠ્યાવીસમાં જે પેલું અનાવરણ થવાનું છે વિશ્વની પ્રથમ હાઇડ્રોજન સંચાલિત ફ્લાઇંગ બોટ એનું નામ ધ જેટ છે છઠ્ઠો પ્રશ્ન છઠ્ઠો પ્રશ્ન એ હતો તરતુ સરોવર છે મણિપુરમાં એનું નામ શું છે લોકટક ઝીલ લોકટક સરોવર અથવા ઝીલ કહે છે સાતમો પ્રશ્ન ઓસ્ટ્રેલિયાનું કેપિટલ છે એ કયું છે છે કે સિડની નથી ઓસ્ટ્રેલિયાના જે તમને ખબર છે ને વિશ્વના પ્રથમ ક્રિકેટ પ્લેયર જેમણે ઓડીઆઈમાં બેવડી સેન્ચુરી મારી હતી બેલિન્ડા ક્લાર્ક એમની પ્રતિમા સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં મૂકવામાં આવી અને ઓસ્ટ્રેલિયાના બે ક્રિકેટરના રિસન્ટલી નિધન થયા એક તો સેનવોન અને ચેન્મોનનું નિધન થાઇલેન્ડમાં થયું અને એન્ડ્રુ સાયમનનું તો ઓસ્ટ્રેલિયામાં જ થઈ ગયું બરાબર અને હજુ એક પ્રશ્ન હતો બોક્સર આપણા મણિપુરના એમ સી મેરી કોમ ઓકે ભણવાની મોજ આવી હોય ને તો લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રો જોડે શેર કરજો હવે જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા ઇમ્પોર્ટન્ટ સવાલો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે અને આવતીકાલનું લેક્ચર લેવો છે કે શું કરવું છે તમે જણાવજો હું તો જનરલી લેવો જ છું છતાં અભિપ્રાયો કમેન્ટ બોક્સમાં લખજો હવે જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો પ્રથમ સવાલ કે તાજેતરમાં તાપી જિલ્લામાં કોની ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ સંમેલન યોજાયું અને સેકન્ડ સવાલ તાજેતરમાં કયા રાજ્યમાં છવ્વીસમાં રાષ્ટ્રીય યુવા મહોત્સવ છે એનું આયોજન કરવામાં આવ્યું જો તમને આન્સર આવડતો હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અને અગાઉની પરીક્ષામાં પૂછાય ગયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે આશા રાખું છું બધાને ભણવાની મજા આવી છે ભણવાની મજા આવી તો વિડીયોને લાઇક અને શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને અને ફરીથી હેપી ઉત્તરાયણ ટુ ઓલ ઓફ યુ બરાબર છે ઓગણીસો બાસઠ નામનો નંબર નોટ કરજો પશુ પક્ષીઓ ઘાયલ થાય તો એમના માટે ટોલ ફ્રી નંબર છે કરુણા અભિયાન આપણે ચાલી રહ્યું છે દસ જાન્યુઆરીથી વીસ જાન્યુઆરી દરમિયાન ઓકે તો સાચવીને ઉત્સવ મનાવજો બીજાની પણ કર બીજાનું પણ ધ્યાન રાખજો ને તમારું પણ રાખજો ઓકે તો હેવે નાઇસ ડે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ હે નાઇસ ડે જય હિન્દ જય ભારત